मांगरोळ तालुकाना वांकल गाममां एकलव्य मॉडेल स्कूल लवेटनो शुभारंभ पूर्व कैबिनेट मंत्री गणपतभाई वसावाना हस्ते करवामां आव्यो हतो। राज्य सरकारना आदिजाति विकास विभाग हस्तकनी एकलव्य मॉडेल स्कूलनुं लवेट खाते निर्माण थनारा छे। हालना तबक्के कामचलाउ धोरणे एकलव्य मॉडेल स्कूलनो शुभारंभ वांकल एनडी देसाई हाईस्कूलनी बाजूमां थयो छे। लवेट खाते एकलव्य स्कूल 10 हेक्टरमां 20 करोड़ना खर्चे तैयार करवामां आवशे। एकलव्य स्कूल प्रारंभ थवानी आजूबाजूना विद्यार्थीओने भणवा रहेवा जमवानी सगवड पण मळी रहेशे। आ प्रसंगे मांगरोळना धारासभ्य अने पूर्व कैबिनेट मंत्री गणपतभाई वसावा, दीपक वसावा, एएम भराडा, मांगरोळ तालुका प्रमुख चंदन गामी, तन्या आगेवानो हर्षदभाई चौधरी, अर्जुनभाई चौधरी, रितेशभाई वसावा, दिनेश सुरती, अफजल पठाण, इंस्चार्ज आचार्य अनिता पटेल तेमज मांगरोळ तालुका पंचायतना सदस्यो सरपंचो हाजर रह्या हता। આજે મારા લવેટ ગામ ખાતે એક ઐતિહાસિક દિવસ તરીકે હું માનું છું, કારણ કે ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકારે અને અમારા આદિજાતિ વિભાગના પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય ગણપતસિંહ વસાવા સાહેબના ખૂબ જ પ્રયત્નથી લવેટ તાલુકો માંગરોળ જિલ્લો સુરત ખાતે એકલવ્ય મોડલ સ્કૂલ ઇંગ્લિશ મંજૂર કરી છે। આજે માન્ય પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા સાહેબના શુભ હસ્તે આ શાળાનો શુભારંભ થયો છે। મારા ગામ ખાતે 12 એકર જેટલી જમીન અમે આ ટ્રાઇબલ સપ્લાન અને આપી છે અને એમાં ધોરણ 6 થી 7ના વિદ્યાર્થીઓ આજે વાકલ મુકામે એ અભ્યાસ કરી રહ્યા છે। આવનારા દિવસોમાં 20 કરોડ રૂપિયાને ખર્ચે એકલવ્ય મોડલ સ્કૂલનું ખૂબ આધુનિક બિલ્ડિંગ બનશે અને 2 વર્ષ પછી આ આપણી જે સ્કૂલ છે જે વાકલ ખાતે આજે શરૂ થઈ છે એ લવેટ મુકામે જશે। મિત્રો, આજે સુરત જિલ્લાના વાંકલ ગામે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા અમારા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આદિવાસી સમાજના બાળકો માટે, આદિવાસી સમાજના ભવિષ્યના ઉત્થાન માટે આદિજાતિ વિભાગ દ્વારા એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ જે લવેટ મુકામે 10 એકરમાં ભવ્યથી ભવ્ય બિલ્ડિંગ બનાવીને નિર્માણ થવાની છે એ હાલમાં વાંકલની અંદર આજે એની શરૂઆત કરીએ છીએ। લગભગ 74 જેટલા વિદ્યાર્થીઓ એમાં પ્રવેશ મેળવી લીધો છે અને આદિવાસી સમાજમાં અંગ્રેજી બાળકો શીખતા થાય અને એ કોઈ પણ કોમ્પિટિશનમાં ટકી શકે એના માટે ગુજરાત સરકારે ખૂબ સારો નિર્ણય કરીને અહીંયા સીબીએસસી અંગ્રેજી માધ્યમની શાળા ફાળવી છે, એ બદલ હું ગુજરાત સરકારનો પણ આભાર માનું છું અને આવનારા દિવસોમાં આદિવાસીના બાળકો અહીંયા ભણી ગણીને ખૂબ આગળ વધે અને આદિવાસી સમાજને પ્રગતિના પંથે લઈ જાય એવી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું। સર, 2022 ચાર રાજ્યો જીત્યા છે, 2022 ગુજરાત, મિત્રો 2022 ગુજરાતમાં આવી રહ્યું છે અને એની ચૂંટણીઓ પણ જ્યારે 2022માં થવાની છે ત્યારે જે પ્રકારે અત્યારે 5 રાજ્યોમાં ચૂંટણીઓ થઈ, એ 5 રાજ્યો પૈકી 4 રાજ્યોમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે દેશહિતમાં કામ કર્યા છે, ગરીબો માટે કામ કર્યા છે, મહિલાઓ માટે કામ કર્યા છે, યુવાનો માટે કામ કર્યા છે, ખેડૂતો માટે કામ કર્યા છે, એ સમગ્ર કામગીરી મતદાનમાં પરિવર્તિત થયેલી જોવા મળે છે અને 4 રાજ્યોમાંથી કોંગ્રેસના સુપડા સાફ થયા છે અને ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે, ત્યારે ગુજરાતમાં પણ ફરી અમારા સીઆર પાટીલ સાહેબે જે વચન આપ્યું છે 182 સીટોનું અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં અને સીઆર પાટીલ સાહેબની આગેવાનીમાં અમને ચોક્કસ વિશ્વાસ છે અમે 182 સીટો ચોક્કસ જીતીશું। કોંગ્રેસ ખોવાઈ જશે।